Animal Awards. એસઓજીએ શહેરના રાવપુરા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કરોડથી વધુના છેતરપિંડીના ગુનાનો વોન્ટેડ આરોપીને ગોવાથી ઝડપ્યો. વડોદરા શહેરમાં એસઓજી દ્વારા શહેરમાંથી રૂપિયા 1,39,00,000 રોકડ નાણા સાથે 4 આરોપીની ધરપકડ કરવામાં આવી અને તપાસ દરમિયાન પકડાયેલ આરોપી ઋષિ તુષાર આરોઠેના વિરુદ્ધમાં વડોદરા શહેરના રાવપુરા, મંજલપુર અને વલસાડમાં અલગ અલગ સીટીંગના કેસો થયેલ છે, જેમાં ફરિયાદીઓને લોભ લાલચ આપી આશરે રૂપિયા 1 કરોડથી વધુની રકમ મેળવી લીધી હતી. જેમાં રાવપુરા તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપી ઋષિ તુષાર આરોઠે વોન્ટેડ હતો. ગઈકાલે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી અગાઉના ગુનામાં જે આરોપી વોન્ટેડ હતા ઋષિ તુષાર આરોઠે, જેઓના વિરુદ્ધ અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશન, રાવપુરા પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ચીટિંગના 1 કરોડથી વધુના ગુના નોંધાઈ ચૂક્યા છે. ઋષિ તિષાર આરોઠેને એસઓજી પોલીસે ગોવામાંથી કલંગુટ બીચ વિસ્તારમાંથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગઈકાલે ઝડપી પાડેલ છે. આગળની કાર્યવાહી માટે ઋષિને રાવપુરા પોલીસ સ્ટેશનને કસ્ટડી સોંપવામાં આવશે અને જે બની કસ્ટડી બાદમાં વલસાડ પોલીસ તરફથી લેવામાં આવનાર છે. ઋષિ તુષાર આરોઠે જે છે એ રણજી પ્લેયર અગાઉ રહી ચૂક્યો છે અને ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટમાં અગાઉ ઇલાઇટ ક્રિકેટ પ્લેયર્સ તરીકે તેઓ રમી ચૂક્યા છે. અગાઉથી જેમ આપ જાણો છો કે 1,39,00,000 રૂપિયા એસઓજી પોલીસે જે તુષાર આરોઠેના ઘરેથી રિકવર કર્યા હતા એ પૈસા ઋષિએ મોકલ્યા હોવાની વાત અગાઉ ધ્યાનમાં આવેલી હતી. તો એ બાબતે પણ અગાઉ એસઓજીની આ કેસ બાબતની પૂછપરછ ઋષિને ફરીથી કરવામાં આવશે. તુષાર આરોઠે જે ઋષિ જે આરોપી છે એમના પિતા છે અને તેઓ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં કોચ તરીકે અત્યારે ફરજ બજાવે છે. તુષાર આરોઠેનો હાલ કોઈ એવું ચોક્કસ કોઈ રોલ એમનો સપાટી ઉપર આવ્યો નથી, કારણ કે જે પણ કમ્પ્લેન અગાઉ પણ જે થઈ છે આપણા કિસ્સામાં પણ જે છે એમાં માત્ર અને માત્ર તુષાર આરોઠેનું નામ આવતું નથી, ઋષિ આરોઠેના ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યા છે. હા, સંસ્થા જે મંદિર તરફથી જે પૈસાની વાત છે આ પૈસા જે છે એ સંસ્થા તરફથી જોડીદાન પેટે ઉઘરાવવામાં આવ્યા છે અને એ જે પૈસા છે એ સ્વામિનારાયણ મંદિરના અલગ અલગ સંસ્થાનોમાંથી જે પૈસા કલેક્ટ થાય છે એ અલગ અલગ મંદિરોમાં તેમના ડેવલપમેન્ટ માટે અને વિકાસ કામના અર્થે આપવામાં આવે છે. ગઈકાલે પણ જે એક સર્વે આવ્યો હતો એમાં માત્ર સારંગપુર મંદિરમાં 1 વર્ષમાં 140 કરોડથી પણ વધુનું દાન આવ્યું છે. એટલે મંદિરની આ બાબતે પણ અગાઉ તપાસ ફંડ બાબતે એસઓજી પોલીસે એક્ઝોસ્ટલી તપાસ કરી ચૂક્યા છે અને આ બાબત અત્યારે હાલમાં સબજ્યુડાઇઝ છે, એટલે આગળની જે કાર્યવાહી છે એમાં કોર્ટમાં તારીખ ઉપર આવવા ઉપર એમાં બાકી છે અને કેસ ચાલવા ઉપર છે. હા, અગાઉ જે છે ઋષિ આરોઠે એ અગાઉ બેંગ્લોર ગયો હતો, અહીંયાથી બેંગ્લોર બાદ ઔરંગાબાદ છે, ઔરંગાબાદથી પછી ઇન્દોર અને હાલ છેલ્લે એનું ગોવા લોકેશન મળ્યું હતું અને 4 દિવસથી એસઓજી પોલીસે ગોવામાં ધામા નાખ્યા હતા અને ત્યાંથી ઋષિને એક રેસ્ટોરન્ટમાંથી આપણે લઈ આવ્યા છીએ. એસ સચ હજુ જેમ આપ જાણો છો કે ગઈકાલે ઋષિને લાવ્યા છે તો આગળની તપાસ ચાલુ છે. ચોક્કસથી કંઈ પણ આવશે તો આપ સૌ સમક્ષ મેનેજ કેવી રીતે કરતો એ બાબતે જેમ કહ્યું કે તપાસ ચાલુમાં છે અને પૈસા કેવી રીતે ક્યાં વાપરવાના હતા, શું એનું આયોજન હતું કે કોઈ પર્ટિક્યુલર, જેમ અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ કોઈ ક્રિકેટના સટ્ટા બેટિંગ કે મેચ ફિક્સિંગ ઓર વોટ સો એવર, તો એ બાબતે પણ આપણે ચોક્કસથી તપાસ કરવાના છીએ. ના, ગોવા જ્યારે એમને એક ફ્લેટ ભાડે રાખ્યો હતો એને 15 દિવસ માટે, ફ્લેટ ઉપર બી આપણે લોકલ ગોવા પોલીસને સાથે રાખીને ચકાસણી કરી હતી. કોઈ એવી વાંધાજનક કોઈ એવી ખાસ વસ્તુ કંઈ હાલના તબક્કે મળી આવી નથી અને ઋષિ જે છે એના કહેવા પ્રમાણે કોઈક ઇવેન્ટના કામથી તેઓ ગોવા ખાતે ગયેલા હતા, એ બાબતે પણ તપાસ કરશે. ત્યારે વડોદરા શહેર એસઓજી શાખા દ્વારા અલગ અલગ ટીમો બનાવી બેંગ્લોર અને ગોવા ખાતે મોકલી આપી તપાસ ચાલુ હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના આધારે આરોપીને ગોવા ખાતેની એક હોટેલ નજીકથી ઋષિ તુષાર આરોઠેને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ.